હિસ્સા છે એ ભણીશું એ કહાની છે તો આપણે પાઠ આઠ ભણીશું આજે ઈસ કહાની મેં એક રાજા વસ એક પ્રજા રાજા કા વર્ણન હે પ્રજાવત્સલ એટલે કે રાજા જે છે એ પ્રજાનું પ્રજા એટલે કે પ્રજા પ્રેમી રાજા પ્રજા કઠિનાઈઓમાં હંમેશા ઉસકી મદદ કે લીધે તત્પર રહેતે હે હવે આ એક કહાની છે એમાં એક આદર્શ રાજા હોય એ પ્રજા માટે ભલાઈ કરતા હોય હંમેશા આદર્શ રાજા કેવા હોય તો એની પ્રજા માટે હંમેશા ભલાઈ કરતા હોય તે પોતે રાજ્યમાં ગુમે અને લોકોને મળે કે કયા લોકો દુખી છે એને દુખી હોય એ એ લોકોનું દુઃખ દૂર કરવા માટે હંમેશા તૈયાર જ રહેતા હોય એવા રાજા આ પાઠમાં એવા રાજા ભોજ એને અહીં આદર્શ રાજા માનવામાં આવે છે કે એ બધાનું એના પ્રજા જે છે એની જે દુઃખી પ્રજા હોય એને હંમેશા એ દુઃખ દૂર કરવા માટે હંમેશા તૈયાર જ રહેતા હોય એના માટે આ સરસ એક પ્રજા પ્રેમમાં પ્રજા પ્રેમીનો આ એક સરસ

રાજ્યના એની તકલીફોને જોતા અને એનાથી યથાસંભવ એટલે એનાથી જેટલું થાય એટલું એ એની એની બહુ કઠિનાઈઓ હોય એની મુશ્કેલીઓ હોય એને એનાથી જેટલી દૂર થાય એટલે એ યથાસંભવ પોતાની પોતાથી દૂર કરતા એક દિન રાજા અપની રાની કે સાથ રથ પર સવાર હોકર રાજ્ય મે ભ્રમણ કર રહે થે ભ્રમણ એટલે ઘુમવું એક દિવસ રાજા राणी साथ रथ मेसी ने राज्य वे राजधानी से बहुत दूर निकल गए त्यो राजधानी थी खूब दूर निकली गया हता। उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है मगर उसके हल में एक ही बेल है दूसरे बेल के स्थान पर उसकी स्त्री हल खींच रही है હવે જો પેલા પેલા જમાનામાં ટ્રેક્ટર ને એ બધું હતું નહીં હળ જ હતું કે એનામાં બે બે બેલ એટલે કે બળદ હોય એનાથી હળ તો રાજા જે છે એની રાણી સાથે રથમાં બેસી અને રાજે આખું ફરી રહ્યા હતા અને રાજધાનીથી ખુબ જ દૂર નીકળી ગયા હતા ફરતા ફરતા પછી એ એક ખેતરમાં શું જોવે છે તો એક ખેડૂત જે છે એ હળ ચલાવી રહ્યો હોય છે પરંતુ તેના હળમાં એક જ બળદ હોય છે જો તમને અહીંયા ચિત્ર દેખાય છે જો તમે એક ચિત્રમાં બળદ છે એની સ્ત્રી છે મહિલા દેખાય છે જગ્યાએ તેની પત્ની હળ ખેંચી રહી હતી એની પાસે ઈ ખેડૂત પાસે બે બળદ હતા નહીં તો એની સ્ત્રી એની સાથે હળ ખેંચાવતી હતી રાજા रथ રોકા ઓર રોકાણ કે પાસ जाकर कहा પછી રાજા જે છે રાજા બોજ એનો રથ રૂકે છે રાખે છે છે અને એ કિસાન જે જે ખેડૂત એની પાસે એ જાય છે ભલે આદમી અત્યાચાર હો ભલા કહી સ્ત્રી કો હલવે જોતા જાતા હે રાજા શું કે છે અલે ભલા માણસ તું આ કેવો અત્યાચાર કરી રહ્યો છે અરે ક્યાંય સ્ત્રીને શું હળમાં જોતાવી શકાય એને જોડી શકાય શું આ કેવો અત્યાચાર કરો છો મેરા બેન

જો ખેતરને ખેડવામાં ન આવ્યું તો હું ખાઈશ એમ કહી ખેડૂત જે છે એ ફરીથી પોતાના કામમાં લાગી જાય છે હવે એમ છે કે બીજો બળદ તો ક્યાંથી લેવું પૈસા તો છે નહીં તો પછી એ સ્ત્રી જોતે ને એમ તો પછી એ ખેતર જે છે એ ખેડવામાં ન આવે તો એમાં હું ખાઉં છું એટલા એટલું કહી અને ફરીથી એ પોતાના કામમાં લાગી જાય છે ઉસે ક્યાં પતા થા કે ઉસસે વાત વાળા કોણ હે ખેડૂતને એ ખબર નહોતી કે એનાથી જે વાત કરી રહ્યા છે એ કોણ છે એ ખેડૂતને ખબર નતી હકીકતમાં કોણ હતું રાજા ભોજ હતા રાજાને કહા અરે ભાઈ જરા સુનો તો રાજા ભોજ કે છે ખેડૂતને કેમ કે પોતાના કામમાં લાગી જાય છે એને ખબર નથી કે એ કોણ છે તો એ રાજા ભોજ એને કે છે કે ભાઈ જરાક સાંભળો તો ખરા મારી વાત

अपने काम के प्रति किसान की लगन देकर राजा भोज बहुत प्रभावित हुए वह बोले भले आदमी इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी त्यारे राजा भोज तेनी साथे साथे चालवा लाग्या ने खेड़ुते किदो होतो कि तो मार साथे जे के वो एक क्यों तो राजा भोज इन साथे साथे चालवा लाग्या अने પોતાનો કામ પ્રતિ ખેડુતની લાગડી राजा भोज खूब પ્રભાવિત થઈ ગયા કે આ ખેડૂતને કેટલી બધી આમ કામ પ્રત્યેની ઈચ્છા છે એમ લાગણી છે એ જોઈ અને રાજા ભોજ જે છે એ ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે તેમણે કહે છે તેમણે કહ્યું ભલા માણસ આ રીતે તો તમારી પત્ની થાકી જશે અને થાકને કારણે કોઈ બીજું કામ પણ કરી શકશે નહીં કિસાન બોલા તો ફિર તુમે બત તમ હી બતાવો મેં ક્યાં કરું રાજા ભોજ કિસાન કે છે ને કે તમારી પત્ની થાકી જશે એમ તો કિસાન ખેડૂત જે છે એને શું કહે છે તો કહે છે તો પછી તમે જ કહો હું શું કરું એને ન જોતવા એમ જોડવામાં આવે તો પછી આ હળ ખેંચાય કે તો એ તમે જ કહો હું શું કરું રાજાને કહા રાજા કહે છે તું મેરે સાથ ચલો મે અપના એક બેલ તુમે દેતા હું મગર ઇતની દેર મુજે કામ રોકના પડેગા તુમ હી બેલ લાદો કિસાન બોલા રાજા શું કહે છે એને તું મારી સાથે ચાલ એને એમ કીધું ને કે હવે હું શું કરું તો રાજા જે રાજા બોજ છે કિસાનને કહે છે કે તું મારી સાથે ચાલ મારો એક બળદ જે છે એ હું તને આપી દઉં એમ તો કિસાન શું કે ખેડૂત શું કહે છે પરંતુ એટલો વખત મારે મા કામ અટકાવવું પડશે હું તમારી સાથે ચાલું તો મારું કામ તો અટકી જાય ને એમ ત્યાં સુધી હળ ખેંચાય નહીં તમે જ બળદ લાવી આપો ને ખેડૂત એને કહે છે કે તમે જ લઈ આવો બળદ એને ખબર નથી કે આ તો રાજા બોજ છે કે તમે જ એ બળદ જે છે એ લઈ આવો હું મારું કામ અટકાવીશ નહીં કરો તુ પત્ની પાસે રાજા બોલ શું કે છે ઠીક ત્યારે એમ કરો તો તારી પત્ની ને રથની પાસે મોકલાવી દે તે મારી પત્ની પાસેથી બળદ લઈ આવશે ત્યાં સુધી હું તારા હળમાં જોડાઈશ જોતા રાજા એને એમ કે છે કે તમારી પત્ની ને મારી પત્નીમાં રથ ઉભો છે ત્યાં કને છે તે લઈ આવશે ત્યાં સુધી હું પત્ની ની જગ્યાએ હું અહીંયા હળમાં જાઉં છું કિસાન ઈસ બાત પર રાજી હો ગયા રાજા ભોજ હલ મેં જૂત ગયે ઓર કિસાન કી પત્ની રથ કે પાસ ચલી ગઈ કો સારી બાત દી ખેડૂત આ વાત માની લીધી રાજા ભોજ જે છે એ હળમાં જોતાઈ ગયા અને ખેડૂતની પત્ની રથ પાસે ચાલી ગઈ તેણે રાણીને આ બધી વાત બતાવી એ વાત કહે છે કે ત્યાં આપણે બેલ એટલે કે બળદ લેવા જવાનું છે આ બધી વાત એને બતાવે છે રાણીને પૂરી વાત શંભુ કર કહા તુમારા બેલ તો કમજોર હોગા વહ હમારે બેલ કા સાથ નહીં દે સકેગા ઇસલિયે તુમ દોનો હી બેલ લે જાઓ કિસાન કી પત્ની દોનો બેલ લેકર ખેત પર પહોંચી કિસાન બહુ પ્રસન્ન હુ રાજા ભોજને કહા અગર કભી કોઈ દિક્કત હો તો મેરે પાસ આના કહ કરો બહુ શર્મિંદા હવે શું થયું કે પુરી વાત સાંભળીને રાણીએ કહ્યું કે તારો બળદ તો નિર્બળ હશે એકદમ કરબો કીધું કે કમજોર છે એટલે કે એકદમ નિર્બળ છે તે અમારા બળદ ની સાથે સાથે નહી ચાલી શકે માટે તું બંને બળદ લઈ જા હવે એક બળદ કામ કરે ને એક બળદ હોય કામ ન કરે તો પણ સરખું કામ ન થાય ત્યારે એમ છે કે તમારું મારા અહીંયાના બે બળદ જ લઈ જાઓ તો સરખી રીતે તમારું કામ ચાલી શકે એટલા માટે પછી ખેડૂતની પત્ની બંને બળદ લઈને ખેતરમાં પહોંચી ખેડૂત જે છે જ ખુશ થઈ જાય છે હોજ રાજાએ કહ્યું જો ક્યારે કોઈ પણ દિક્કત એટલે કે તકલીફ તકલીફ હોય તો મારી પાસે આવજો એમ કહીને રાજા ભોજે પોતાનો પરિચય આપ્યો તો ખેડૂત જે છે ખૂબ શરમાઈ ગયો કેમ કે એને તો ખબર જ નથી કે રાજા ભોજ છે ને એ એમ કેતા કે તમે મારી સાથે ચાલો અને હું એ એ પ્રમાણે હું વાત કરું પછી એ શું થઈ જાય છે એકદમ શરમાઈ જાય છે કે આ તો રાજા ભોજ છે રાજા રાજાશે બાર બાર ક્ષમા માંગી राजा प्रसन्न होकर वापस चल चल दिए उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई उस उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे बाकी के हिस्से में उमदा किस्म के गेहूं उगे थे पची इन्हें खबर पड़ी की आ तो राजा भोज छे તેમણે વારંવાર માફી માંગી રાજાથી એને માફી માંગી રાજા ખૂબ જ પ્રસન્ન થઈ ગયા એકદમ ખુશ થઈ ગયા તે વખતે ખેડૂતના ખેતરમાં ખૂબ સારો પાક થયો જ્યાં રાજા ભોજ એ જોત્યું હતું ને જ્યાં સુધી હાલ્યા હતા ને એની સાથે એની સ્ત્રીની જગ્યાએ બળદની સાથે જોતાઈ ગયા હતા ત્યારે એના ખેતરમાં ખૂબ સારો પાક થયો હતો ખેતરના જેટલા ભાગમાં ભોજ રાજાએ હળ ખેડ્યું હતું તેમાં મોતી ઉગ્યા હતા શું ઉગ્યું હતું મોતી ઉગ્યા હતા એ જોઈને ખેડૂતના આશ્ચર્યનો પાર ન રહ્યો આમ છે ને આશ્ચર્ય ખુબ જ આશ્ચર્ય થવું આશ્ચર્ય બાકીના ભાગમાં ઉમદા પ્રકારના ગેહું એટલે કે ઘઉં ઉગ્યા હતા ઉમદા એટલે કે અનેક સરસ સરસ પ્રકારના ઉત્તમ પ્રકારના ઘઉં ઉગ્યા હતા કિસાન બહુ જ પ્રસન્ન હોવા ખેડૂત એકદમ ખુશ થઈ ગયો પાસે રાજા કો સારા કિસ્યા પછી ખેડૂતે બધા મોતી જ્યાં રાજા ભોજે ખેડૂતો હતું ને ત્યાં સરસ એવા મોતી ઉગ્યા હતા તો ઈ ખેડૂતે બધા મોતી એકઠા કર્યા અને ભોજ રાજા પાસે ગયા પછી બધા ભેગા કર્યા છે ભેગા કર્યા મોતી અને બધા જ મોતી જે છે એ લઈ અને રાજા ભોજ પાસે ખેડૂત જાય છે તેણે બધા મોતી ભોજ રાજાના ચરણોમાં મૂકી દીધા અને રાજાને આખી ઘટના કહી પછી રાજા ભોજ ત્યાંથી ચાલી ગયા પછી ખેડૂત જે છે એ એના ઘરે જાય છે મોતી લઈને રાજાને કહા એ મોતી તુમારે ખેતમે ઉગે છે ઇન પર તુમારા હક એ

इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर लो कर ले और गरीबों की भलाई में भलाई के लिए काम में ले किसान ने प्रार्थना की पची इ के राजा भोजन के आपे कहते हाथी हूं आ, आप, आ, आ परिश्रम नो आ ફળ છે તો હું આને લઈ જઈશ નહીં તો રાજા ખેડૂત એને કે છે કે મારી વિનંતી છે કે આપ આ મોતીને રાજ્યના ખજાનામાં જમા કરી દો રાજકોષ એટલે કે રાજાનો ખજાનો હોય ને ત્યાં તમે એને જમા કરી દો અને કોઈ ગરીબોની ભલાઈમાં તેનો ઉપયોગ કરવાનો થાય તો કે ગરીબોની ભલાઈમાં તેનો ઉપયોગ કરો કેમ કે રાજ્યના ખજાનામાં પડ્યો હોય તો કોઈકને ગરીબ વ્યક્તિઓને આપવું હોય તો આપી શકાય ખેડૂતે એને પ્રાર્થના કરીને કે છે કે તમે જ્યાં ખેડૂત કિસાન મતલબ કે રાજાએ એ ખેડૂત છે તો સરસ મજાના મોતી ઉગ્યા છે તો એને દેવા આવે છે પછી રાજા ભોજ એને ના પાડે છે છતાંય ખેડૂત જે છે એને વિનંતી પ્રાર્થના કરે છે કે તમે એને રાજકોષમાં જમા કરી દો ગરીબો માટે આપણે વાપરીશું રાજા કિસાનની રાજા કિસાન વાત બહુ પ્રસન્ન હોય મોતી સ્વીકાર કરી લીયે રાજા જે છે ખેડૂતની વાત સાંભળીને ખેડૂત જ ખુશ થઈ ગયા પ્રસન્ન થઈ ગયા અને તેમણે પોતાના જે મોતી હતા એ મોતી સ્વીકાર કરી લીધા તો વિદ્યાર્થી મિત્રો તમે જોયા કે તમે જોયું કે પાઠ ટાઇટલ જ છે કે રાજા કા હિસ્સા હિસ્સા એટલે રાજાનો ભાગ તો સરસ મજાના એવા મોતી યોગ્યા હતા રાજા ભોજે એને ગરીબો માટે સોરી ખેડૂત જે છે એને આપી જાય છે અને પછી રાજા ભોજ જે છે એ પોતે સ્વીકાર કરી અને રાજકોષમાં એને રાખી દે છે વિદ્યાર્થી મિત્રો તમને આ સરસ મજાનો આ રાજા ભોજનો પાઠ જે છે સરસ